नवसारी हाईवे ऊपर लग्जरी बस अने फॉर्च्यूनर कार वच्चे सर्जायेल दमखुवार मार्ग अकस्मातमां अंकलेश्वरनी अत्री केमो फार्मा कंपनीना 8 कर्मचारी सहित 9 हद्दभागीओना मृत्यु थया छे। अमदावाद प्रमुख स्वामी शताब्दी महोत्सव थी वलसाड ओम ट्रावेल्स की लग्जरी में वांसदाना ड्राइवर आशीष चौधरी 56 हरिभक्तों ने परत उदवाड़ा कोलगाम पाते परत फरी रहा था। प्रमुख नगरी की यात्रा करी लग्जरी बस नंबर GJ9AU9597 नेशनल हाईवे नंबर 48 पर नवसारी परथाणा गा शनिवार मड़स्के 3.5 कलाके बीजा ट्रेक पर पसार थी रही थी। दरमियान मुंबई तरफ थी भरूच पासिंग की फॉर्च्यूनर कार नंबर GJ16DG8013 अंकलेश्वर तरफ आ रही थी। पूरपाट वेगे पसार थती फॉर्च्यूनरना चालक नितिन पाटिले स्टीयरिंग परथी काबू गुमाव्यो हतो। कार डिवाइडर कुदावी सामेनी लेनमां रहेली हरिभक्तोनी लग्जरी बसमां जोरदार धड़ाकाभेर घुसी जता फॉर्च्यूनर गाड़ीना कूर्चे कूर्चा उड़ी गया हता। हाईवे इजाग्रस्तोनी बुमराणथी गूंजी उठ्यो हतो। कारमां सवार अंकलेश्वरनी अत्री केमोफार्मा कंपनीना कर्मचारीओ नितिन पाटिल, जयदीप पेथाणी, जयदीप गुधाणी, धर्मेश सेलडिया, जगदीश दुधात, मयूर वावैया, नवनीत बढ़ियाद्रा અને પ્રજ્ઞેશ વેકરિયાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અંકલેશ્વરના જ અજય વઘાસિયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત એટલો બધો ગંભીર હતો કે બસના ચાલકને પણ હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જ્યારે બસમાં સવાર હરિભક્ત ગણેશ ટંડેલ પણ મોતને ભેટ્યા હતા। હાઈવે લોહિયાળ બનવા સાથે એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનોની સાયરનોથી ગુંજી ઉઠ્યો હતો। બસમાં સવાર ક્લીનર સહિત 35થી વધુ હરિભક્તોને પણ ઈજા થતા સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રો તેમજ હોસ્પિટલોમાં ખસેડાયા હતા। ફોર્ચ્યુનર કારમાં સવાર અંકલેશ્વરની કંપનીમાં ફરજ બજાવતા 9 કર્મચારીઓ મૂળ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વતની હતા, જેઓ 2 દિવસ કંપની બંધ હોય એન્ગેજમેન્ટમાં હાજરી આપવા મુંબઈથી તરફથી પરત ફરી રહ્યા હતા। આજરોજ વહેલી સવારે નેશનલ હાઈવે પરથાણ પાસે એક ફોર્ચ્યુનર અને લક્ઝરીનું વહેલી સવારે અકસ્માત થતાં કુલ 9 જણાના મોત થયા છે, જેમાંથી ફોર્ચ્યુનરમાં બેઠેલા 8 યુવાનો અને લક્ઝરીના 1 પેસેન્જર સહિત 9 લોકોનું ફેટલ થયું છે। સિવિલ હોસ્પિટલ ખાતે કુલ 29 જણા આવેલા હતા, એમાંથી 11 હાલ યસ્મીન હોસ્પિટલ ખાતે છે, 11 અને 6 બીજા અન્ય 17 લોકોને ડૉક્ટર હાઉસ વલસાડ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, અને 1 પેસેન્જર છે ફોર્ચ્યુનરના એને મલ્ટિપલ ફ્રેક્ચરના હિસાબે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કર્યા છે। હાલ જે લોકોના ફેટલ થયા છે તેમની ઇન્ક્વેસ્ટ પૂરી કરી અને ત્યાં આપણે હાલ એમનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી શરૂ છે।